हेलो फ्रेंड्स, ऑन द बिहाफ ऑफ जीटीयू स्टडीज मी एंड गट्टू भाई वेलकम यू टू दिस वीडियो लेक्चर फॉर द ब्रांच मैकेनिकल इंजीनियरिंग एंड द चैप्टर इज इंट्रोडक्शन टू मशीन डिजाइन एंड द टॉपिक इज डिजाइन कंसिडरेशन इन मैन्युफैक्चरिंग। इन लास्ट वीडियो आई हैव एक्सप्लेन द बेसिक मीनिंग ऑफ मशीन डिजाइन, मीन्स मशीन डिजाइन नी अंदर शू तमारे रियल में प्रोसेस करवानी होय छे ए मैं तमने एक्सप्लेन कर्यु। अने लास्ट में जो ये प्रोसिजर तमे थोड़ी याद राखी हो तो आइडेंटिफाई नीड जो करो छो त्यांथी लईने प्रोडक्ट तैयार थी जाए अने एनु टेस्टिंग करो त्यां सुधी मशीन डिजाइन नी ज प्रोसिजर छे एवुं कही शकाय। मीन्स के मेन्युफेक्चरिंग जयरे प्रोडक्ट नुं करो त्यारे प्रोडक्ट में कई कई प्रकारनी डिफेक्ट आवी शके छे, कया कया प्रॉब्लम्स आवी शके छे ए डिजाइन करती वखते जो तमे ध्यान में लई लो तो मेन्युफेक्चरिंग छे फास्ट अने बेटर थी जाए। एटले डिजाइन करती वक्त मेन्युफेक्चरिंग में करती वक्त कया कया प्रॉब्लम आई सके ध्यान में लेव एने कहवा डिजाइन कंसिडरेशन इन मेन्युफेक्चरिंग। तो हवे आपणे एनो मीनिंग समझीने आगळ वधीए। सौथी पहला इन प्रोडक्ट डिजाइन द सिलेक्शन ऑफ मटीरियल एंड प्रोसेसिंग ऑफ मटीरियल्स इन टू फिनिश कम्पोनट्स आर क्लोजली रिलेटेड टू वन अनदर। एटले के मटीरियल सिलेक्ट करूँ अने ज्यारे मटीरियलमांथी फाइनल प्रोडक्ट बनावामां आवे छे ત્યારે એના ઉપર જે વર્ક થાય છે એ લગભગ એક જ પ્રોસેસ છે એવું કહી શકાય। એટલે જ તે ડીએફએમ મીન્સ કે ડિઝાઇન ફોર મેન્યુફેક્ચરિંગ, મેન્યુફેક્ચરિંગ કરતી વખતે કઈ કઈ કન્સિડરેશન ધ્યાનમાં લેવી જોઈએ એના મેજર ઓબ્જેક્ટિવ શું છે કે ઇટ ઇઝ ટુ એન્શ્યોર દેટ ધ પ્રોડક્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ આર ડિઝાઇન ટુગેધર, જેથી કરીને પ્રોડક્ટ અને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એ બધાની ડિઝાઇન છે એ ભેગી આપણે કરી શકીએ, જેથી કરીને મેન્યુફેક્ચરિંગ કરતી વખતે ખબર ન પડે કે ડિઝાઇન જ ખોટી છે અથવા ભૂલ છે તો ફરીવાર કરો। એટલે કે એક જ યુનિટ તરીકે એક જ લાઇનમાં બધા જોડાયેલા હોય એ રીતે ધ્યાનમાં લઈને ડિઝાઇન કરો તો એને કહેવાય મેન્યુફેક્ચરિંગ કન્સિડરેશન ઇન ડિઝાઇન। તો એનાથી આપણે કયા કયા ફાયદા પ્લસ કયા કયા ફેક્ટર્સ ધ્યાનમાં લેવા જોઈએ, તો ફર્સ્ટ છે સ્ટ્રેન્થ। તમે જેની ડિઝાઇન કરો છો એની સ્ટ્રેન્થ કેટલી રાખવાની છે જેથી કરીને મેન્યુફેક્ચરિંગ સરખું કરી શકો, કેટલો રિજિડ રાખવાનો છે પ્રોડક્ટ જેથી કરીને એને કયા પ્રોડક્ટથી કયા કટરથી ટૂલથી કટ કરી શકાય બનાવી શકાય, એની રિલાયબિલિટી કેટલી છે, કેટલા એટમોસ્ફિયરમાં વર્કિંગ કન્ડિશનમાં અલગ અલગ જગ્યાએ કઈ રીતે યુઝ થઈ શકે છે, સેફ્ટી, એની કોસ્ટ કેટલી રાખવાની છે, એનું વેઇટ કેટલું હોવું જોઈએ, એનું ઇર્ગોનોમિક્સ એન્ડ એસ્થેટિક બિહેવિયર જે હું તમને ડિટેલમાં નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ। ઇર્ગોનોમિક્સ મીન્સ કે હ્યુમન કમ્ફર્ટ, હ્યુમન એને બેટરલી કેવી રીતે યુઝ કરી શકીએ, આપણે સાંભળેલું હોય છે કે અમુક સોફ્ટવેર છે યુઝર ફ્રેન્ડલી છે, યુઝર ફ્રેન્ડલી એટલે તમે એને ઇઝીલી યુઝ કરી શકો છો, એટલે તો એવી જ પ્રોડક્ટ હોવી જોઈએ જેથી કરીને તમે એ પ્રોડક્ટને સારી રીતે ઇઝીલી યુઝ કરી શકો। એસ્થેટિક્સ મીન્સ કે એ લુકવાઇઝ કેવો એટ્રેક્ટિવ છે જે હું તમને કીધું એમ ડિટેલમાં સમજાવીશ। નેક્સ્ટ મેન્યુફેક્ચરિંગ કન્સિડરેશન, મેન્યુફેક્ચરિંગ કન્સિડરેશન મીન્સ કે કેટલા પાર્ટ્સ છે, કેટલા પાર્ટ્સ કઈ કઈ રીતે બનેલા છે, એને એસેમ્બલ કરી શકાશે કે નહીં એ બધા જે હું ડિટેલમાં સમજાવીશ ફરીવાર। એસેમ્બલી કન્સિડરેશન, એસેમ્બલી કન્સિડરેશન એટલે એને ભેગા કરવાના છે, તો અમુક પાર્ટ્સ બનાવવાની ભેગા જ ન થઈ શકતા હોય એટલે કે જોઈન્ટ ન થઈ શકતા હોય તો એસેમ્બલ નહીં થઈ શકે, તો આ બધી જ પહેલેથી જ ડિઝાઇન એવી રીતે કરવાની જેથી કરીને એસેમ્બલ પણ થઈ શકે। કન્ફોર્મન્સ ટુ સ્ટાન્ડર્ડ, સ્ટાન્ડર્ડ શેપ એન્ડ સાઇઝ ના હોવા જોઈએ। 11 ફ્રિક્શન એન્ડ વિયર કેટલું છે, લાઈફ કેટલી રાખવાની છે, વાઇબ્રેશન કેટલું પ્રોડ્યુસ થશે, થર્મલ કન્સિડરેશન મીન્સ કે એની થર્મલ કન્ડક્ટિવિટી હેટ કેટલી પ્રોડ્યુસ થશે, ટેમ્પરેચર કેટલું રહેશે, ઓકે નેક્સ્ટ લુબ્રિકેશન કયું રાખશું, મેન્ટેનન્સ કેટલું જોશે, ફ્લેક્સિબલ છે કે નથી, સાઇઝ એન્ડ શેપ કેટલી છે, સ્ટિફનેસ કેવું છે, કોરોઝન થવા દેવાનું છે કે માઇનોર થશે તો ચાલશે, નોઇઝ કેટલો પ્રોડ્યુસ કરે છે, અને લાસ્ટ એન્વાયરમેન્ટલ કન્સિડરેશન કઈ કઈ ધ્યાનમાં લેવી જોઈએ। તો આ 22 વસ્તુ છે એ ઓલમોસ્ટ બધી કવર કરીને આ થાય છે, તો 22 વસ્તુ થિંગ્સ તમે કન્સિડર કરો ત્યારે પ્રોપર એક ડિઝાઇન થતી હોય છે। એટલે જ લાસ્ટ વિડીયોમાં કીધું કે જેટલી સરળ દેખાય છે એટલા જ ફંડામેન્ટલ્સ ધ્યાન રાખવા પડે ત્યારે ડિઝાઇન એક તૈયાર થતી હોય છે। તો હવે મેન્યુફેક્ચરિંગ કન્સિડરેશન મેઇનલી કઈ કઈ ધ્યાનમાં રાખવી જોઈએ એ જોઈએ, પછી નેક્સ્ટ વિડીયોમાં હું તમને ઇર્ગોનોમિક્સ, એસ્થેટિક્સ, કાસ્ટિંગ વખતે શું ધ્યાન રાખવું જોઈએ, ફોર્જિંગ વખતે શું ધ્યાન રાખવું જોઈએ, વેલ્ડિંગ વખતે શું ધ્યાન રાખવું જોઈએ વન બાય વન વિડીયોમાં સમજાવીશ।
અત્યારે જનરલ આપણે મેન્યુફેક્ચરિંગ કરતા હોઈએ વિથ યુઝિંગ યોર જનરલ મશીન્સ, લેથ, ડ્રિલિંગ, મિલિંગ, એ રીતે, તો કઈ રીતે ધ્યાનમાં રાખવા જોઈએ? એમાં સૌથી પહેલો પોઈન્ટ છે મિનિમમ ટોટલ નંબર ઓફ પાર્ટ્સ ઇન અ પ્રોડક્ટ, જે હું હમણાં તમને ડિટેલમાં એક્સપ્લેન કરું. મિનિમમ વેરાયટી ઓફ પાર્ટ્સ, કેટલા પાર્ટ્સ છે એની વેરાયટી રાખવી જોઈએ. યુઝ સ્ટાન્ડર્ડ પાર્ટ્સ, સ્ટાન્ડર્ડ પાર્ટ્સ જ શું કામ યુઝ કરવા જોઈએ. યુઝ મોડ્યુલર ડિઝાઇન, એટલે કે ઓપ્ટિમમ ટાઈપ ઓફ ડિઝાઇનને યુઝ કરવી જોઈએ. ડિઝાઇન પાર્ટ્સ ટુ બી મલ્ટીફંક્શનલ, એવા પાર્ટ્સ બનાવવા જોઈએ કે એક કરતાં વધારે ફંક્શન પ્રોવાઈડ કરતું હોય, નહીતર તમારે દરેક ફંક્શન માટે અલગ અલગ પાર્ટ્સ રાખવા પડે અને આટલા બધા પાર્ટ્સ ભેગા થાવ તો આખી એસેમ્બલ પ્રોડક્ટ બહુ જ વધારે કોમ્પ્લેક્સ બની જાય. ડિઝાઇન પાર્ટ્સ ફોર મલ્ટીપલ યુઝ, અગેઇન ધીસ સેમ ફંક્શન. સિલેક્ટ લીસ્ટ કોસ્ટલી મટીરિયલ. ઓવરઓલ તો આપણે જે પ્રમાણે ડિઝાઇન કરીએ છીએ એનો મેઇન ફંડા કોસ્ટ રિડ્યુસ કરતા હોઈએ, એટલે રિડ્યુસ કોસ્ટ પણ હોવી જોઈએ. ડિઝાઇન પાર્ટ્સ ફોર ઇઝ ઓફ મેન્યુફેક્ચર. મેન્યુફેક્ચરિંગ જ ન થઈ શકે એવી ડિઝાઇન કરશો તો પછી કેમ મેળવશે, એટલે એવા પાર્ટ્સ ડિઝાઇન કરો પણ મેન્યુફેક્ચરિંગ પણ થઈ શકે. સેવ ધ પાર્ટ્સ ફોર મિનિમાઇઝિંગ ધ ઓપરેશન્સ. એવી રીતે ડિઝાઇન કરો કે એની ઉપર આટલા બધા ઓપરેશન ન કરવા પડે, જેથી કરીને ફાઇનલ પ્રોડક્ટ તૈયાર કરતા પહેલાં એ 10 વાર ઓપરેશન કર્યા પછી બહાર આવે. એક કે બે કે ત્રણ એવા ફંક્શન કરો, ઓપરેશન કરીએ અલગ અલગ, ત્યારે પ્રોડક્ટ તૈયાર જ થઈ જાય, એવી રીતના ડિઝાઇન કરવાનું ધ્યાન રાખો. તો આ બધામાંથી અમુક જે બેઝિક કહેવાય છે, જે ડિટેલમાં તમારે સમજાવવા પડે છે, એ હવે આપણે જોઈએ. તો જનરલ ગાઈડલાઇન્સ છે ડીએફએમની, ડિઝાઇન ફોર મેન્યુફેક્ચરિંગમાં. મેં કીધું એમ કે અમુક આપણે ડિટેલમાં જોઈએ. એમાં ફર્સ્ટ છે મિનિમાઇઝ ધ ટોટલ નંબર ઓફ પાર્ટ્સ ઇન પ્રોડક્ટ, એટલે કે પ્રોડક્ટ બનાવો છો તો એમાં પાર્ટ્સથી બને એટલા ઓછા રાખો, જેથી કરીને તમે એને ઇઝીલી એક તો એસેમ્બલ કરી શકો, પ્લસ એનો જ્યારે તમે આખી પ્રોડક્ટને જુઓ ત્યારે તમને કોમ્પ્લેક્સ ન લાગે, એટલે તમે એનું ઇઝીલી યુઝ પણ કરી શકો અને પ્લસ ઇઝીલી તમે એને મેન્યુફેક્ચર પણ કરી શકો. એટલે દરેક આપણને પર્પઝ પ્રમાણે ફાયદો થાય એ રીતે નંબર ઓફ પાર્ટ્સ છે મિનિમમ રાખવા જોઈએ. કઈ રીતે મિનિમમ કરી શકશું? એમાં બે રસ્તા છે. ફર્સ્ટ, કમ્બાઇનિંગ ટુ ઓર મોર પાર્ટ્સ ઇન ટુ ઇન્ટિગ્રલ ડિઝાઇન. બે ત્રણ પાર્ટ્સની જગ્યાએ એક જ એવો પાર્ટ્સ બનાવો કે જે બે ત્રણના ભેગા પર્પઝ છે એ ફૂલફિલ કરી શકે, અને એની ડિઝાઇન છે એક ઇન્ટિગ્રલ ટાઈપ ડિઝાઇન હોય, જેથી કરીને બધી રીતે આપણને વર્ક કરાવે, એટલે કે હાઇબ્રિડ પ્રોડક્ટ તરીકે આપણે એ બનાવી શકીએ. સેકન્ડ છે યુઝ ઓફ સ્નેપ ઓર પ્રેસ ફિટ્સ ટુ રિપ્લેસ ઓર રિડ્યુસ નંબર ઓફ ફાસ્ટનર્સ. ફાસ્ટનરથી તમે કનેક્ટ કરો છો, એની જગ્યાએ તમે સ્નેપ અને પ્રેસ ફિટથી બધાને જોઈન્ટ કરો તો એની સ્ટ્રેન્થ એ સારી મળે અને એક સિંગલ પાર્ટ્સ તરીકે તમે બનાવી શકો. મીન્સ કે જેમ તમે પાર્ટ્સ છે, નંબર ઓફ પાર્ટ્સ એ રિડ્યુસ કરી દેશો તો તમને ઓવરઓલ ઘણા બધા બેનિફિટ થઈ શકે, જેમ કે પ્રોડક્ટ છે હેવી નહીં થાય, કોમ્પ્લેક્સ નહીં બને, અને એને એસેમ્બલ પણ ઇઝીલી કરી શકશો અને ડિસેમ્બલ પણ ઇઝીલી કરી શકશો. મીન્સ ઘણા બધા એડવાન્ટેજીસ છે. એટલે મેઇન જે છે પોઈન્ટ એ છે ટોટલ નંબર ઓફ પાર્ટ્સને મિનિમાઇઝ કરવું. સેકન્ડ છે મિનિમમ વેરાયટી ઓફ પાર્ટ્સ. અલગ 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 સેઝ એન્ડ સાઇપ સેપ એન્ડ સાઇઝની કેટલાય પાર્ટ્સ હોય, જેથી કરીને એને એસેમ્બલ કરવું અઘરું પડી જાય. એટલે વેરાયટી જે પાર્ટ્સની છે એ ઘટાડો, જેથી કરીને ઓવરઓલ કોસ્ટ રિડ્યુસ થાય, પાર્ટ્સની ક્વોલિટી ઇમ્પ્રૂવ થઈ શકે, પ્લસ એને બનાવવા માટે જેટલા મટીરિયલની જરૂર પડે છે, રો મટીરિયલ ઇન્વેન્ટરી, એ પણ રિડ્યુસ કરી શકો. થર્ડ પોઈન્ટ છે યુઝ ઓફ સ્ટાન્ડર્ડ પાર્ટ્સ. સ્ટાન્ડર્ડ પાર્ટ્સ હોવાના કારણે તમે એને ઇઝીલી મેન્યુફેક્ચર કરી શકશો, ઇઝીલી અવેલેબલ હશે માર્કેટમાં, પ્લસ ઘણી બધી જગ્યાએ અવેલેબલ હોય એટલે કોસ્ટ પણ એની ઓછી હશે, અને સાથે સાથે એને એસેમ્બલ વધારે સારી રીતે કરી શકશો અને યુઝ કરવામાં એ સ્ટાન્ડર્ડ છે એટલે ઇઝીલી તે યુઝ થઈ શકતા હશે, એટલે પાર્ટ્સ જે છે એ સ્ટાન્ડર્ડ હોવા જોઈએ. ફોર્થ પોઈન્ટ છે ડિઝાઇન પાર્ટ્સ ફોર ધી ઇઝ ઓફ મેન્યુફેક્ચર, એટલે કે મેન્યુફેક્ચરિંગ ઇઝીલી થઈ શકે. લેથ ઉપર, મિલિંગ ઉપર, ડ્રિલિંગ ઉપર, અથવા કાસ્ટિંગ, ફોર્જિંગ, વેલ્ડિંગ, જે પણ તમે પ્રોસેસ કરો છો એ ઇઝીલી કરી શકો, એ રીતે તમારે ડિઝાઇન કરવાની છે. ડિઝાઇન આપણે સારી એવી કરવા માટે એ બ્રેક ન થાય, એ બહુ સારું એવું વર્ક કરી શકે, કોસ્ટ રિડ્યુસ થઈ જાય એ પ્રમાણે ડિઝાઇન કરો, પણ એને મેન્યુફેક્ચરિંગ જ ન કરી શકતા હો તો ઇટ ઇઝ વર્થલેસ. સો ડિઝાઇન ધી પાર્ટ્સ ફોર ધી ઇઝ ઓફ મેન્યુફેક્ચર. એન્ડ લાસ્ટ એક્સપ્લેઇન કરું છું આ પોઈન્ટ, સેવ ધ પાર્ટ્સ ફોર મિનિમાઇઝ ધી ઓપરેશન્સ. ઓપરેશન્સ બને એટલા ઓછા કરવા પડે એ પ્રમાણે ડિઝાઇન કરો. ઓપરેશન મીન્સ કે
જે પ્રમાણે એના ઉપર પ્રોસેસ કરવી પડે છે ફાઇનલ પ્રોડક્ટ તૈયાર કરવામાં, એ બને એટલી ઓછી કરવી પડે એ રીતે તમે ડિઝાઇન કરો તો તમારી પ્રોડક્ટ પણ ફાસ્ટ બનશે એટલે ઓવરઓલ કોસ્ટ રિડ્યુસ થશે અને પ્લસ ક્વોલિટી પણ તમારી સારી એવી બનશે. એટલે સેવ ધ પાર્ટ્સ ફોર મિનિમાઇઝ ધ ઓપરેશન્સ ઓલ્સો. આ જે 5 પોઈન્ટ છે એ તમને ડિટેલમાં એક્સપ્લેન કરી દીધા, બાકીનાના ખાલી નામ લખશો તો પણ ચાલશે અને તમને 4-3 માર્કમાં પૂછી શકે છે. તો તમારે આટલું એક્સપ્લેન કરવાનું જેનું હેડિંગ હશે ડિઝાઇન ફોર મેન્યુફેક્ચરિંગ. તો આઈ હોપ તમને મેન્યુફેક્ચરિંગ જે જનરલ છે એના કયા કયા પોઈન્ટ્સને ડિઝાઇન કરતી વખતે ધ્યાનમાં રાખવા જોઈએ સમજાણાય છે. હવે એર્ગોનોમિક્સ, એસ્થેટિક્સ, કાસ્ટિંગ, વેલ્ડિંગ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું એ તમને નેક્સ્ટ વિડીયોથી એક્સપ્લેન કરીશ. તો આ વિડીયો જો સમજાણો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જીટીયુ સ્ટડીઝ ચેનલ. એન્ડ ફોર મોર મટીરિયલ યુ કેન વિઝિટ અવર વેબસાઇટ www.gtustudies.com. થેન્ક યુ.